નમસ્કાર ધોરણ ત્રણ વિષય પર્યાવરણ પાઠ ત્રેવીસ સુંદર કપડાં અગાઉમાં પ્રશ્ન નંબર એક અને બે જોઈ ગયા હતા એ લખાઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો પર્યાવરણની નોટબુકમાં પ્રશ્ન નંબર ત્રણની શરૂઆત કરવાની છે પ્રશ્ન નંબર ત્રણની સૂચના નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો ખોટાની નિશાની કરો પહેલું રૂમાંથી બધા જ પ્રકારના કાપડ તૈયાર કરવામાં આવે છે રૂમાંથી બધા જ પ્રકારના કાપડ તૈયાર કરવામાં આવે છે સામે ચોરસ બોક્સ કરવાનું છે અને એમાં આવશે ખોટું તો તમારે ચોરસ બોક્સમાં ખોટાની નિશાની કરવાની છે આગળ બીજું લખજો ચોમાસામાં વરસાદથી બચવા આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ ચોમાસામાં વરસાદથી બચવા આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ ચોરસ બોક્સ કરી અને એમાં રાઈટની નિશાની કરવાની છે ત્યારબાદ આગળ ત્રીજું પાઘડી માથા પર બાંધવામાં આવે છે પાઘડી માથા પર બાંધવામાં આવે છે તો જવાબ આવશે સાચું તમારે રાઈટની નિશાની કરવાની છે ત્યારબાદ ચોથું મોજા અને રૂમાલ કાપડમાંથી બનાવવામાં આવે છે મોજા અને રૂમાલ કાપડમાંથી બનાવવામાં આવે છે તો જવાબ આવશે સાચું તમારે રાઈટની નિશાની કરવાની છે ત્યારબાદ પાંચમું રેઇનકોટ સૂતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે રેનકોટ સૂતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે જવાબ આવશે ખોટું તમારે ચોરસ બોક્સ કરીને ખોટાની નિશાની કરવાની છે ત્યારબાદ છઠ્ઠું તમારી મમ્મી પહેરે છે તે સાડી હાથ વણાટથી જ તૈયાર થયેલી હોય છે તમારી મમ્મી પહેરે છે તે સાડી હાથ વણાટથી તૈયાર થયેલી હોય છે જવાબ આવશે ખોટું તમારે ખોટાની નિશાની કરવાની છે આગળ ઊન પ્રાણી જ પેદાશ છે ઊન પ્રાણી જ પેદાશ છે ચોરસ બોક્સ કરી અને સામે કરજો સાચું આગળ આઠમું રેસામાંથી દોરા અને દોરામાંથી કાપડ બને રેસામાંથી દોરા અને દોરામાંથી કાપડ બને તો થઈ જવાબ આવશે સાચું આગળ પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા રચો બંધ બેસતા જોડકા રચો ઉત્તરના ખાનામાં વિભાગ બંનો ક્રમ અક્ષર લખો તમારે સૌપ્રથમ કોષ્ટક દોરવાનું છે ત્યારબાદ વિભાગ અ ઉત્તર અને વિભાગ બ હવે વિભાગ અ માં પહેલું લખજો સૂત્રાવ કપડાં સુતરાવ કપડાં ત્યારબાદ બીજું લખજો રેન કોટ રેન કોટ ત્રીજું લખજો ઊનના કપડાં ઊનના કપડાં ત્યારબાદ ચોથું લખજો બાંધણી બાંધણી આગળ પેલું લખજો વિભાગ બ માં સ્વેટર અલ્પવિરામ શાલ સ્વેટર અલ્પવિરામ શાલ ત્યારબાદ બીજું લખજો એક પ્રકારની રંગબેરંગી સાડી એક પ્રકારની રંગબેરંગી સાડી આગળ ત્રીજું લખજો વરસાદથી બચવા પહેરવામાં આવતો કોટ વરસાદથી બચવા પહેરવામાં આવતો કોટ આગળ ચોથું લખજો પેન્ટ અલ્પ વિરામ શર્ટ અલ્પ વિરામ જબ્બો અલ્પ વિરામ લહેંગો ત્યારબાદ પાંચમો લખજો છત્રીમાં વપરાતું કાપડ છત્રીમાં વપરાતું કાપડ હવે ઉત્તરમાં આપણે પહેલું વિભાગ અમાં છે સૂતરાઓ કપડાં તો જવાબ આવશે ચોથો ક્રમ વિભાગ બ નો તો તમારે ચોરસ પક્ષમાં ચાર કરવાનું છે હવે રેનકોટ એમાં આવશે જવાબમાં ક્રમ નંબર છ વરસાદથી બચવા પહેરવામાં આવતો કોટ તો તમારે ક્રમ નંબર ત્રણ લખવાનું છે આગળ ત્રીજું છે ઊનના કપડાં એમાં આવશે સ્વેટર સા તમારે એક લખવાનું છે ત્યારબાદ ચોથું છે બાંધણી એમાં આવશે એક પ્રકારની રંગબેરંગી સાડી દહીંકાને બે લખવાનું છે તો પહેલાંમાં આવશે ક્રમ નંબર ચાર જવાબમાં ત્યારબાદ ત્રણ ત્યારબાદ એક અને ત્યારબાદ બે આવી રીતે તમારે પેન્સિલથી ક્રમ લખવાનું છે જવાબ અને પ્રશ્ન સારા અક્ષરે તમને તમારી પર્યાવરણની નોટબુકમાં લખવાનું છે અસ્તો